ઉંમર આશરે 20 વર્ષની, પરંતુ સિદ્ધિઓ તેનાથી બમણી. વાત છે ભાવનગરના ભાવેણાની એક યુવતીની, જેણે યોગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક વખત ખ્યાતિ મેળવી છે. તાજેતરમાં તેમાં વધુ એક ખિતાબનો ઉમેરો થયો છે. ભાવનગરની આ યુવતીએ મેળવેલા ખિતાબ બદલ તેનું સન્માન કરવામાં આવ્યું હતું. એક હાથમાં ગોલ્ડ મેડલ અને એક હાથમાં ટ્રોફી અને મુખ પર છે કંઈક મેળવ્યાની ખુશી. આ યુવતી છે ભાવનગરના ભાવેણની જાનવી મહેતા, જે નાની ઉંમરે જ અનેક ખ્યાતિઓ મેળવી ચૂકી છે. તાજેતરમાં જ હરિયાણાના કરનાલમાં ઇન્ટરનેશનલ યોગ સ્પોર્ટ્સ કપ 2018નું આયોજન કરાયું હતું, જેમાં પણ જાનવીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. હરિયાણાના કરનાલ ખાતે 2-4 નવેમ્બર દરમિયાન જે ફર્સ્ટ ઇન્ટરનેશનલ ચેલેન્જિંગ સ્પોર્ટ્સ કપનું આયોજન થયું હતું, તેમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું. વાત કરું તો ત્યાં 12 દેશો તેમજ સાથે સાથે 300 ખેલાડીઓએ ભાગ લીધો હતો, અને આમાં મારા એજ ગ્રુપમાં મને ગોલ્ડ મેડલ મળ્યો છે. તેમજ સાથે સાથે જે દરેક એજ ગ્રુપમાં ફર્સ્ટ રેન્ક લાવ્યા હોય તેમનો ફરી એક રાઉન્ડ થાય છે, જેને ચેલેન્જ ચેમ્પિયનશિપ ઓફ ધ ચેમ્પિયનશિપ કહેવામાં આવે છે, જેમાં મેં પાર્ટિસિપેટ કરી અને ફર્સ્ટ રનર્સઅપ બની હતી. અને સાથે સાથે મને કેશ પ્રાઇઝ 11,000 અને ટ્રોફી મને મળી હતી. પોતાની વયજૂથની સ્પર્ધામાં જાનવી મહેતાએ ગોલ્ડ મેડલ મેળવતા જ તેને હરિયાણાના ફૂડ એન્ડ સપ્લાય મિનિસ્ટર કરણદેવ કંબોઝ તથા અન્ય સંબંધિત વિભાગોના પદાધિકારીઓએ 11,000નો પુરસ્કાર તથા ટ્રોફી પણ મેળવ્યા હતા. ત્યારે ભાવનગરમાં ઇસ્કોન ક્લબ ખાતે પણ ભાવનગરના મેયર મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટીના કુલપતિ, જીએસસીએલ કંપનીના મેનેજર અને બ્રાહ્મણ સમાજ દ્વારા જાનવીનું સન્માન પણ કરાયું હતું. યોગની સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ લઈ અને સમગ્ર વિશ્વમાં ભાવનગરનો ડંકો વગાડ્યો છે ભાવનગરની દીકરી જાનવી મહેતા. આજના આ દિવસે સમગ્ર વિશ્વમાંથી જ્યારે 12 દેશોના 300 પ્રતિસ્પર્ધીઓએ ભાગ લઈ અને યોગમાં પોતપોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનો કર્યા, એમાંથી ભાવનગરની આ દીકરીએ ગોલ્ડ મેડલ લઈ અને ઇતિહાસ છે સર્જ્યો છે. બેન જે 12 દેશોના 300 થી 350 ખેલાડી વચ્ચે જે બેને આખા ગુજરાતનું જે કાંઈ નામ રોશન કર્યું છે, એમાં ભાવનગરને અતિ આનંદ રૂપ છે. ને હંમેશ માટે બેન આ જે કાર્યમાં આગળ વધે એ અમારી મનોકામના છે. જાનવી છેલ્લા 13 વર્ષથી યોગ સાથે સંકળાયેલી છે અને જુદી જુદી સ્પર્ધાઓમાં અત્યાર સુધીમાં તે 48 મેડલ મેળવી ચૂકી છે, જેમાંથી 8 ગોલ્ડ મેડલ આંતરરાષ્ટ્રીય કક્ષાના છે. તો આગામી 18 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે અવંતિકા ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સન્માન 2018થી પણ તેને સન્માનિત કરવામાં આવશે. નીતિન ગોહિલ, ઝી મીડિયા, ભાવનગર.